મિત્રો હવે આપણો જે ટોપિક અધૂરો રહ્યો છે એ ટોપિકને આપણે બીજા વિડિયો લેક્ચરમાં આપણે પૂરો કરીશું અહીંયા હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર કેવી રીતે હોય છે અને એના ગતિપથનું સમીકરણ આપણે જોઈ ગયા y બરાબર tan થીટો 0 ઇન્ટુ x માઇનસ g અપોન 2 v 0 cos થીટા 0 નો હોલ સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર એટલે કે પરવલયાકારનું જે સમીકરણ છે y બરાબર ax plus bx સ્ક્વેર જેવું એ સમીકરણ મળે છે હવે એના ઉપરથી આપણે અહીંયા જો પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ આ રીતે આ પરવલયાકાર આકાર છે હવે આગળની આકૃતિ એ પણ એટલી મહત્વની છે અને આ આકૃતિ સમજૂતી માટે છે આના ઉપરથી આપણે એના ત્રણ કે ચાર કિસ્સામાં ચર્ચા કરવાની છે મેં તમને આગળ વાત કરી હતી કે આખો પ્રશ્ન પૂછાય તો એના કિસ્સા સહિત એની વાત આવશે તો એના માટે ચાર કિસ્સા લઈએ એમાં પહેલો છે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય જેને આપણે ટીએમ તરીકે ઓળખીશું શું કહીશું ટીએમ મહત્તમ ઊંચાઈ ટી મેક્સિમમ એવું પણ આપણે બતાવી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો ક્યારે આપણને મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય મળે કે જ્યારે અહીંયા પહોંચે ત્યારે કે જ્યારે એનો વેગ ઝીરો થાય છે એ વખતે જેની મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય પણ આપણને મળે છે તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય એટલે કે વાય અક્ષના સંદર્ભમાં જેનું વેગનું સમીકરણ છે કામમાં લખશે એટલે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ વી બરાબર વી ઝીરો પ્લસ એટી જેમાં આપણે વી ઝીરો વી એક્સ બરાબર વી ઝીરો એક્સ લીધું હતું વી વાય બરાબર આગળની થિયરીમાં વી ઝીરો વાય લીધું હતું તો આપણે વી વાય વાળું સમીકરણ ધ્યાનમાં લઈશું તો વી વાય બરાબર વી ઝીરો વાય પ્લસ એટી છે તો અહીંયા હું શું લઈશ વી ઝીરો વાય એની જગ્યાએ શું આવશે માઇનસ જી ટી તો વી વાય બરાબર વી ઝીરો વાય માઇનસ જી ટી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું વી વાય આપણે શું લઈશું વેગ જે છે એ આપણે ઝીરો લઈશું અને વી ઝીરો વાય બરાબર શું છે તો વી ઝીરો સાઈન થીટા ઝીરો છે તો વી ઝીરો વાયની જગ્યાએ આપણે મૂકીશું વી ઝીરો સાઈન થીટા ઝીરો આગળની થિયરી એટલા માટે સમજવી જરૂરી છે ધેર ફોર અહીંયા ઝીરો બરાબર ઝીરો મૂકીશું વી ઝીરો સાઈન થીટા ઝીરો અને ટીની જગ્યાએ શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો ટી મૂકીશું માઇનસ જીટીએમ જીટીએમને આપણે ડાબી બાજુ લઈએ તો માઇનસની જગ્યાએ શું થશે પ્લસ તો જીટીએમ બરાબર વી ઝીરો સાઈન થીટા ઝીરો તો ધેર ફોર ટીએમ જે કરતા બનાવ તો જી જમણી બાજુ જાય તો અંશમાં છે તો શું આવશે છેદમાં ધેર ફોર ટીએમ બરાબર શું હશે વિદ્યાર્થી મિત્રો વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી આપણને એક એનો કિસ્સો અહીંયા ક્લિયર થઈ ગયું કયો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય હવે ધ્યાન રાખજો આ કિસ્સાની આગળ આપણને જરૂર પડશે ટીએમના મૂલ્યની તો તેનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે બીજો કિસ્સો લઈએ હવે આમ તો બીજો કિસ્સો અલગ નથી આપ્યો પણ આની અંદર જ આપ્યો છે કે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય નક્કી કર્યો તો એ વખતે એનો પ્રક્ષિપ્ત પદાર્થનો કુલ ઉડ્ડયન સમય કે જેને આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ છીએ તો એ પણ મળે છે આની અંદર તો આપણે લઈએ કે ટાઈમ ઓફ ફ્લાઇટ શું મળશે ટાઈમ ઓફ ફ્લાઇટ જેને આપણે ઉડ્ડયનનો કુલ સમય કહી શકીએ ઉડ્ડયનનો કુલ સમય એને આપણે કેપિટલ ટીએફ કહીશું એટલે આપણે ટીએફ શોધવું છે તો એ પણ આપણે વાય અક્ષ માટેનું જે અચળ પ્રવાહી ગતિનું બીજું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એને ધ્યાનમાં લઈશું તો આપણું બીજું સમીકરણ આવું છે વાય બરાબર વાય ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર પરંતુ પ્રારંભિક અંતર તો શું છે ઝીરો છે એને હું નથી લખતી તો વાય બરાબર આવું લખું વી ઝીરો વાય પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર તો બરાબર અહીંયા વી ઝીરો વાય છે તો વી ઝીરો વાયનું મૂલ્ય મૂકીશ અહીંયા મેં કહ્યું છે કેવું છે વી ઝીરો સાઈન થીટા ઝીરો છે
એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો શું મૂકીશ માઇનસ જી મૂકીશ બીજું એક ટી ની જગ્યાએ આપણે શું શોધવું છે ટાઈમ ઓફ ફ્લાઇટ તો આપણે એ લઈશું ટાઈમ ઓફ ફ્લાઇટ તો અહીંયા વી ઝીરો વાય મૂકું આ ટી વાળું સમીકરણ છે ટી ની જગ્યાએ ટી એફ મૂકી દઉં જ્યાં ટી છે ત્યાં ટી એફ મૂકીશું માટે એવું હોય તો ફરીથી લઈ લઈએ અહીંયા કોષમાં મૂકી દઈએ ટી ની જગ્યાએ આપણે ટી એફ મૂકીશું વી ઝીરો વાય ની જગ્યાએ વી ઝીરો સાઈન થીટા ઝીરો મૂકીશું આપણે અને બીજું એ કે જ્યારે ટાઈમ ઓફ ફ્લાઇટની વાત છે ત્યારે આપણે વાય બરાબર જે અંતર છે એ શું મૂકી દઈશું ઝીરો તો ધેરફોર ઝીરો બરાબર વી ઝીરો સાઈન થીટા ઝીરો ઇન્ટુ ટીએફ માઇનસ ધેરફોર ઝીરો બરાબર વી ઝીરો સાઈન થીટા ઝીરો ઇન્ટુ ટીએફ ટી ની જગ્યાએ આપણે મૂક્યું વિદ્યાર્થી મિત્રો ટીએફ પ્લસ ની જગ્યાએ શું થશે માઇનસ વન હાફ કારણ કે એની જગ્યાએ માઇનસ જી મૂકીશું માઇનસ વન હાફ જી ટી ની જગ્યાએ મૂકીશું ટીએફ સ્ક્વેર ધેરફોર વિદ્યાર્થી મિત્રો આની અંદરથી ટીએફ કોમન નીકળે ઝીરો બરાબર ટીએફ કોમન તો બ્રેકેટમાં રહેશે વી ઝીરો સાઈન થીટા ઝીરો માઇનસ વન હાફ જી ટી એફ વિદ્યાર્થી મિત્રો કોમન જે ટી એફ છે એને હું ડાબી બાજુ લઈ જાઉં તો ઝીરોના ભાગાકારમાં આવે કે ગુણાકારમાં શું થઈ જાય ઝીરો તો ઝીરો બરાબર આપણને એ મળ્યું વી ઝીરો સાઈન થીટા ઝીરો માઇનસ વન હાફ જી ટી એફ હવે ધ્યાન રાખ્યું વિદ્યાર્થી મિત્રો કે આપણે ટી એફને કરતા બનાવવાના છે એટલે ટાઈમ ઓફ ફ્લાઇટનું આપણે સૂત્ર મેળવવાનું છે તો આ જે માઇનસ પદ છે એને હું ડાબી બાજુ લઈ જઉં તો શું થશે પ્લસ વન હાફ જી ટી એફ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો ધેર ફોર ટી એફ ને કરતા બનાવો અને જી અને ટુ ને પેલી બાજુ લઈ જાઓ તો જી અંશમાં છે તો છેદમાં જશે અને ટુ છે છેદમાં છે તો અંશમાં આવશે ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી તો વિદ્યાર્થી મિત્રો આ આપણને કયું સમીકરણ મળ્યું ટાઈમ ઓફ ફ્લાઇટનું તો આપણને બે સમીકરણો મળ્યા મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય અને પ્રક્ષિપ્ત પદાર્થ ઉડ્ડયનનો કુલ સમય ટીએફ આ તમને સમીકરણ સીધું જ આપી દીધું છે તો આપણને બે સમીકરણ મળ્યા હવે એનો બીજો કિસ્સો હવે સ્ટાર્ટ થાય છે તો બીજા કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ જેને આપણે એચએમ કહીશું પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ આપણે એ મેળવવાની છે તો આપણે કયું સમીકરણ લઈશું તો અચળ પ્રવેગની ગતિનું ફરીથી આપણે બીજું સમીકરણ લઈશું ધેરફોર વાય બરાબર જે આપણે આગળ સમીકરણ લીધું હતું તે તો વાય બરાબર વી ઝીરો વાય ઇન્ટુ ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો હવે હું ફરીથી બ્રેકેટમાં લખતી નથી પરંતુ તમે ધ્યાન દોરું કે આપણે અહીંયા શું મૂકીશું તો વાય બરાબર મહત્તમ ઊંચાઈ મૂળ અંતર છે એટલે એ છે મહત્તમ ઊંચાઈ મૂકીશું ફક્ત એ બતાવું છું વી ઝીરો વાય આપણે જાણીએ છીએ વી ઝીરો સાઈન થીટા ઝીરો ટીની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું મૂકીશું ટીએમ ટીએમ એટલે શું છે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય અને ટીએમનું મૂલ્ય હવે તમને યાદ રહેવું જોઈએ એનું મૂલ્ય હોય છે વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી એની જગ્યાએ માઇનસ જી મૂકીશું ને અહીંયા ફરીથી શું મૂકીશું ટીએમ તો ધેરફોર વાયની જગ્યાએ મૂકું છું એચએમ બરાબર વી ઝીરો સાઈન થીટા ઝીરો ઇન્ટુ ટીએમ માઇનસ વન હાફ જી ટીએમનો સ્ક્વેર તો ધેરફોર એચએમ બરાબર ટીએમનું મૂલ્ય મૂકી દો તો વી ઝીરો સાઈન થીટા ઝીરો ઇન્ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો અપોન જી
minus 1 half g tm v0 sin theta 0 upon g no whole square. આવો આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકતા આ ટાઈપનું સમીકરણ મળે છે. હવે એનો આપણે લોગ કરી દઈએ તો લોગ કરતા હવે એક સ્ટેપ મૂકીશું એટલે આપણે આપણું પ્રોપર સમીકરણ કોણ મહત્તમ ઊંચાઈ HM નું સૂત્ર મળશે. તો ધેરફોર HM બરાબર હવે જુઓ V0 sin theta 0 V0 sin theta 0 એટલે આપણે લખી શકીએ V0 square sin square theta 0 square upon g V0 square sin square theta 0 upon g minus શું છે 1 half into ઉપર g છે into હવે આ પણ વર્ગ છે તો આપણે કૌંસ છોડી દઈએ તો આપણને શું મળે v0 square sin square theta 0 upon શું મળ્યું g નો square. વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે અહીંયા એક g આ બંને g કેન્સલ થશે એટલે ઉપર અહીંયા g છે કેન્સલ થઈ ગયો એટલે તમે જોઈ શકો છો કે ઉપરનું પદ એક સરખું મળ્યું પણ નીચે પદ તમને આવું મળે છે therefore hm બરાબર v0 square sin square theta 0 જી થોડો કયા નામો બતાવી દઉં અપોન જી માઇનસ આવું સમીકરણ આપણી પાસે વધી વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા જીરો અપોન એક જી કેન્સલ થયો નીચે ટુ છે ટુ જી આપણને આવું મળે છે. હવે સરવાળો બાદ બાકી છે વચ્ચે નિશાની એટલે આપણે લસા લઈએ લસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો ટુ જી. હવે લસા જો હું ટુ જી લઉં તો આના નીચે તો 2 છે આના નીચે નથી એટલે આની સાથે 2 ગુણાય એટલે આપણને આવું સૂત્ર મળે ધેરફોર HM બરાબર 2V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 માઇનસ આ એટલે એટલે છે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2G 2 માંથી 1 જાય એટલે કેટલા રહે 1 તો આપણને મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર મળે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 / 2g અથવા આવું મૂકી શકીએ બ્રેકેટમાં v0 sin થીટા 0 નો હોલ સ્ક્વેર / 2g બંને રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ મૂકી શકીએ છીએ. તો આપણે અહીંયા બે કિસ્સા પૂરા થયા. હવે છેલ્લો અને મહત્વનો કિસ્સો એટલા માટે પ્રક્ષિપ્ત પદાર્થની સંક્ષિપ્તિજ અવધિ અથવા મહત્તમ અવધિ બંને કહી શકો કેપિટલ આર માટેનું સૂત્ર મેળવવાનું છે એની અંદરથી અવધિનું જ્યારે સૂત્ર મળે છે એના ઉપરથી પણ એક ગુણનો એમસીક્યુ પૂછાય છે અથવા એ સૂત્ર ઉપરથી બે ગુણનો દાખલો પણ પૂછાય છે. અને એ સિવાય આ જે બે સૂત્રો આમ તો કહેવાય કે ત્રણ મેળવ્યા TM TF અને HM મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય એટલે TM પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઉડ્ડયનનો સમય ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે TF અને મહત્તમ ઊંચાઈ HM આ ત્રણેય સૂત્ર મેળવ્યા. હવે ત્રીજા કિસ્સાની વાત છે પ્રક્ષિપ્ત પદાર્થની સંક્ષિપ્તિજ અવધિ. હવે આકૃતિ ઉપરથી તમને બતાવ્યું કે સંક્ષિપ્તિજ અવધિ કોને કહેવાય તો સંક્ષિપ્તિજ અવધિ એટલે પ્રક્ષિપ્ત પદાર્થે સંક્ષિપ્તિ દિશામાં કાપેલું કુલ અંતર. હવે ત્રીજો કિસ્સો પ્રક્ષિપ્ત પદાર્થની સંક્ષિપ્તિજ અથવા મહત્તમ અવધિ અથવા મહત્તમ અવધિ એવું પણ તમે ટાઇટલ આપી શકો છો જેને આપણે કહીશું કેપિટલ આર. હવે વિદ્યાર્થી મિત્રો જો આકૃતિમાં મેં હમણાં જ કહ્યું કે પ્રક્ષિપ્ત પદાર્થે સંક્ષિપ્તિ દિશામાં એક્સ અક્ષની દિશામાં અહીંથી અહીંયા સુધીનું કાપેલું અંતર આ શું કહેવાય અવધિ આર જ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે અવધિ આર મેળવવા માટે હવે અહીંયા આપણે મોટા ભાગે અચળ પ્રવાહી ગતિનું બીજું સમીકરણ વાપરવું છે પરંતુ એ વાય એક્ષ માટે વાપરવું છે. હવે આપણે સ્થાન એક્સ માટે અવધિ મેળવવા માટે આ સૂત્ર વાપરીશું અને આપણને ખબર છે કે એક્સ બરાબર શું છે આમ તો આપણે જાણીએ છીએ કે અંતર બરાબર બે ગુણ્યા સમય. તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો હું કહું કે
કે x બરાબર આપણું સૂત્ર છે v0 x into t, પરંતુ x માટે કયું સૂત્ર છે તો v0 cos θ 0 into t. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે x છે એની જગ્યાએ કયું અંતર મૂકીશું આપણે, r મૂકીશું, x બરાબર શું મૂકીશું r, t ની જગ્યાએ શું મૂકીશું ટાઈમ ઓફ ફ્લાઈટ tf, અને v0 x ની જગ્યાએ તો આપણે મૂકી છે v0 cos θ 0, તો ધેરફોર x ની જગ્યાએ મૂકું r બરાબર આ સમીકરણ મૂકી દઈએ v0 cos θ 0 ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઈટ tf, અને tf નું મૂલ્ય આપણે જાણીએ છીએ કેટલું છે તો આપણે આગળ મેળવી ચૂક્યા 2tf જેટલું, કારણ કે tf નું v0 sin θ 0 upon g હતું, જ્યારે tf નું શું હતું 2v0 sin θ 0 upon g, એટલે કે 2tf જેટલું છે. હવે તો આપણે tf નું મૂલ્ય આ સૂત્રમાં મૂકીએ, ધેરફોર r is equal to v0 cos θ 0, તમે સૂત્ર મેળવશો એટલે આપોઆપ તમે યાદ રહેશે, ઇન્ટુ v0 સોરી 2v0 sin θ 0 upon g, તો ધેરફોર r is equal to v0 v0 શું થાય v0 નો સ્ક્વેર ઇન્ટુ 2 આગળ મૂકું છું 2 sin θ 0 ઇન્ટુ cos θ 0 upon g બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો, હું v0 સ્ક્વેર ને આગળ લઈ લઉં અને g મૂકી દઉં છું, તમને યાદ હોય તો 2 અહીંયા મૂકી દઉં, તો શરૂઆતમાં આપણે બેઝિક મેથેમેટિક્સ ના સૂત્રો મૂક્યા હતા એમાં એક આ સૂત્ર હતું 2s into c 2 sin θ 0 into cos θ 0 બરાબર શું થાય sin 2 θ 0, તો શું થશે આનો અને અમને ગુણાકાર થતા sin 2 θ 0, તો વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ મળ્યું, પ્રક્ષિપ્ત પદાર્થની સંક્ષિપ્ત અવધિનું સમીકરણ મળ્યું r બરાબર v0 સ્ક્વેર sin 2 θ 0 upon g, પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે મહત્તમ અવધિ પૂછે ત્યારે હંમેશા θ 0 નું મૂલ્ય જે છે કેટલું રહે છે 45 ડિગ્રી, અહીંયા તમે જુઓ આમ પણ અહીંયા આપણે કેટલી ડિગ્રી અડધી મળે છે, એટલે કેટલું મળે છે 45 જ મળે છે, આખો આમ લઈએ કાટમાં તો આખો જે છે એ 90 મળે છે, પરંતુ અડધું કરી લઈએ તો કેટલું મળે છે 45, તો અહીંયા મૂકી દઈએ 2 થીટા 0 ની કિંમત, તો શું થાય v0 સ્ક્વેર sin 2 અને 45 અને 90 sin 90 upon g, sin 90 ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો 1, એટલે તમારું સૂત્ર શું મળે આપણને v0 સ્ક્વેર upon g કોના બરાબર અવધિ r બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિનું સૂત્ર r બરાબર v0 સ્ક્વેર upon g આપણને મળ્યું, મેં તમને વાત કરી હતી કે એક ગુણનો એમસીક્યુ પૂછાય તો અહીંયા તમને આ સૂત્ર ખ્યાલ હોવો જોઈએ, એક ગુણમાં ગણવાનું હોય તો સીધું જ તમે સૂત્ર મૂકી શકો છો r બરાબર v0 સ્ક્વેર sin 2 θ 0 upon g, અને θ 0 નું મૂલ્ય કોઈ પણ આપી શકે છે, 60 પણ આપી શકે છે, 30 પણ આપી શકે, 30 આપે તો sin 60 ની કિંમત તમને ખબર હોવી જોઈએ, એ ઉપરથી તમે r નું મૂલ્ય શોધી શકો છો, g નું મૂલ્ય પણ મૂકવાનું થાય તો આપણે આપ્યું ન હોય તો 9.8 લખીએ છીએ અથવા 10 પણ લખી શકીએ છીએ, પણ જો આપ્યું હોય તો એ મૂલ્ય મૂકવાનું થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અને અત્યારના વિડીયો લેક્ચરમાં આપણે એક મહત્વના મુદ્દાની ચર્ચા કરી, પ્રક્ષિપ્ત પદાર્થ અથવા પ્રક્ષિપ્ત ગતિ અને એના કિસ્સાની ચર્ચા કરી, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે, એટલે એને સારી રીતે તૈયાર કરશો, તો મળીએ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, થેન્ક યુ.